पेज नंबर 79 उदाहरण नंबर 11 अगत्यनो दाखलो मोटा भागना परीक्षाना व्यवहारो उदाहरण नंबर 11 अने 12 माथी ज पूछाय छे। कया कया उदाहरण माथी? 40,000 रोकड़ा, 10,000 नो फर्नीचर, 8,000 नो मार्स्टो, 20,000 नी प्रज्ञानी लोनथी धंधो शुरू करी। मालिक धंधामा कोई पण वस्तु लावे तो ये बद्दी वस्तु हमेशा धंधामा आवे, आवे तो मूड़ा। जमा कयुं खातुं थाय? मूड़ी। जमा कयुं खातुं थाय? मूड़ी। पण मालिक केटली वस्तु लावे तो जमा थाय? 4। लेणदार, देवो, देवी ती, लोन, એમાંની કોઈ વસ્તુ છે? આમાં છે, અંડરલાઈન કરો, પ્રજ્ઞાની લોન, પ્રજ્ઞાની 8% લોન, અંડરલાઈન કરીને એની નીચે લખો જમા। આ વસ્તુ બોલો શું થશે? જમા। અને બાકીની બધી વસ્તુ શું થશે? ઉધાર। તારીખના ખાનામાં લખાશે 2014, મહિનો કયો છે? ઓક્ટોબર। પહેલા શું લાવે છે? 40,000 રોકડા। રોકડા ને રોકડ આવે કે જાય? રોકડ આવે। રોકડ આવે તો ઉધાર। કેટલા રોકડા આવે છે? 40,000। 40,000 પણ મેં બોર્ડ ઉપર લખ્યા છે કેટલા? 60,000 આ રોકડા લાવે છે। બીજા કયા રોકડા આવે? લોન લઈએ તો રોકડ આવે, તો ટોટલ કેટલા થાય? 60,000 થઈ રીતે મળ્યા। 40,000 વત્તા 20,000, સમજાયું આ? ચલો એની પછી બોલો, 10,000 નું ફર્નિચર, ફર્નિચર ખાતે ઉધાર, પ્રથમ બોલો 10,000, એની પછી બોલો 10,000, માર્કસ્ટોક ખાતે ઉધાર, કેટલા? 8,000। એની પછી લોન છે ને, લોન ઉધાર થાય? ના। લોન શું થાય? જમા। તે પ્રજ્ઞાની લોન ખાતે, લોન ખાતે બોલો કેટલા? 20,000। વધારાની રકમ કયા ખાતે જમા થાય? મૂડી ખાતે। તે મૂડી ખાતે 58,000। આ રકમ કઈ રીતે મળે સમજો। 60 + 10 આપણને દાખલામાં તૈયાર આપેલી નથી, આ રકમ આપણે શોધેલી છે। આ રકમ શું કરેલી છે? આ સંયુક્ત આમનોન થાય, કેવી આમનોન થાય? અલગ અલગ આમનોન કરવી હોય તો શું થાય એ ધ્યાનથી સમજો। પહેલા નિયમનો શું થાય? રોકડની, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા। બીજાની ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા। ત્રીજાની માર્કસ્ટો ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા। ચોથાની ધ્યાનથી સમજો, લોન લાવ્યા એટલે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, તે પ્રજ્ઞાની લોન ખાતે જમા। અલગ અલગ અમન સમજાય? આગળ તેદીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ નો ખર્ચ કેટલો થયો? 3500। ધંધાની જે રકમમાં સ્પેસિફિક કોઈ ખર્ચ લખી ન શકાય એમાં કયો ખર્ચ લખવાનો? ખર્ચ ઉધાર। ખર્ચ ઉધાર થાય કે જમા થાય? નંબર 2, પરચુરણ ખર્ચ ખાતે ખર્ચ થાય તો રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય। બોલો, રોકડ જાય તો જમા, તે રોકડ ખાતે 3500। ઉદઘાટનનો ખર્ચ થયો 3000। બોલો કેટલા રૂપિયા? 3500। દાખલા ખૂબ જ અગત્યના છે, કયા કયા? ઉદાહરણ 11, ઉદાહરણ 12। આમાંથી જ પરીક્ષામાં પૂછાય છે। બેંક ઓફ બરોડામાં કેટલા ભર્યા?
પચીસ હજાર ખાતો ખોલાવ્યો હા બેંકમાં શું ભરેલા હોય રોકડ આવે કે જાય રોકડ જાય તો જમા બેંકમાં રોકડા ભરો બેંક લેનાર કે આપનાર લેનાર નું ખાતો બેંક ખાતે ઉધાર કેટલા ભર્યા પચીસ હજાર તો રકમ બોલો કેટલી લખાય પચીસ હજાર પછીની તારીખ ચાર તારીખ માં કીધેલું છે ઇલેક્ટ્રોનિક કાંટો કેટલામાં ખરીદ્યો અને શું કહેવાય ત્રાજવા કે વજનિયા ખરીદો એને કહેવાય હેડસ્ટોક ને કહેવાય ધંધાની મિલકત મિલકત ખરીદો તો મિલકત આવે મિલકત આવે તો હેડસ્ટોક ખાતે ઉધાર કે વ્યક્તિ નું નામ છે વ્યવહાર કેવો આવે કે જાય જાય તો રકમ ચાર હજાર પછીની તારીખ પાંચ તારીખ માં કીધેલું છે નૌકા ટ્રેડર્સ પાસેથી 5000 નું શું ખરીદ્યો એના ખર્ચ ના કેટલા ચૂકવ્યા ચોપડી ના હાસ્ય માં લખો મિલકત ખરીદતા ચોપડી ના હાસ્ય માં મિલકત ખરીદતા તેની પાછળ થતો કોઈ પણ ખર્ચ મિલકત ની કિંમત માં ઉમેરો મિલકત ખરીદો ત્યારે કોઈ પણ ખર્ચો થાય એને બોલો શું કરી દેવાનો દાખલા તરીકે તમે 5 લાખ નું એક યંત્ર લાવ્યા કેટલા નું યંત્ર એને લાવવાનો ખર્ચ 5000 થયો એને ગોઠવવાનો ખર્ચ 1000 થયો તો ટોટલ ખર્ચો કેટલાનો થયો તો યંત્ર 5 લાખ નું ભલે ખરીદ્યું તમારે લખવાનું કેટલાનું 5 લાખ સમજાય છે ફર્નિચર નો સામાન લેવા 20000 નો ગોઠવવાના થયા 5000 કેટલાનું મળવાનું 25000 મકાન ખરીદ્યું 30 લાખ નું દસ્તાવેજ નો ખર્ચ થયો 20000 તો મકાન કેટલા નું ગણવાનું 30 લાખ 20000 મિલકત પાછળ થતો કોઈ પણ ખર્ચો મિલકત ની કિંમત માં ઉમેરી દેવાનો અહીંયા યંત્ર કેટલા નું છે 5000 એના ખર્ચા કેટલા થયા 500 રૂપિયા છે તો મિલકત આપણે બોલો કેટલા ની ગણવાની 5500 હવે ધ્યાનથી સમજજો યંત્ર ખરીદ્યું ને એ રોકડેથી નથી ખરીદ્યું એ કોની પાસેથી ખરીદ્યો નૌકા એટલે એ વ્યવહાર કેવો છે પણ ગોઠવણીના પૈસા કેવા આપ્યા રોકડા એ કેમ ખબર પડે ચૂકવ્યા ચૂકવ્યા એટલે રોકડ યંત્ર 5000 નું ગણવાનું કે 5500 યંત્ર ખરીદ્યું કે વેચ્યું યંત્ર આવે કે જાય યંત્ર આવે તો 5000 કોની પાસેથી ખરીદ્યું એ લેનાર કે આપનાર આપનાર નું ખાતો જમા કેટલા રૂપિયા 5000 ગોઠવણીના કેટલા થયા 500 એ કેવા ચૂકવ્યા રોકડ આવે કે જાય રોકડ જાય રોકડ જાય તો જમા સમજાણી આમનો ધારો કે આ યંત્ર પણ રોકડેથી ખરીદ્યું હોત તો યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે બંને જગ્યાએ રકમ કેટલી લખાય 5500 પછીની તારીખ શિવમ ટ્રેડર્સ માંથી 10000 નો માલ 10% વેપારી વટાવે કયો વટાવ છે વટાવના કેટલા પ્રકાર વેપારી વટાવ વેપારી વટાવ બાદ થાય રોકડ વટાવ પર બાદ પહેલા કયો વટાવ બાદ થાય પછી વેપારી વટાવની નોંધ થાય રોકડ વટાવની નોંધ અહીંયા
કયો વટાવ છે? નોંધ કરવાની? સીધો વાત કરી નાખવાનો? બોલો, કેલ્સીમાં પહેલા કેટલા લખશો? લખો કેલ્સીમાં કેટલા? 10. પછી ગુણાકાર નું બટન કે માઇનસ? માઇનસ 10%. તો આપણે રકમ કેટલી લઈશો? વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ ને શું કહેવાય? ખરીદી અથવા વેચાણ. આમાં ખરીદી કરેલી છે કે વેચાણ? માલ આવે કે માલ જાય? માલ આવે તો ખરીદ ખાતો? ક્યાંથી ખરીદ્યો? તો તે કયા ખાતે? શિવમ ટ્રેડર્સ ખાતે. કેટલાનો માલ ખરીદ્યો કહેવાય? લખેલા છે 10, પણ આપણે લેવાના કેટલા? 10%. પછી લારી ભાડાના કેટલા થયા? 50. ચૂકવ્યા? લારી ભાડાને ધંધાનો શું કહેવાય? ખર્ચ. ઉધાર થાય કે જમા? લારી ભાડા ખાતે ચૂકવ્યા એટલે રોકડ આવે કે જાય? રોકડ જાય તો જમા. રકમ 50. આ જો માલ ખરીદ્યો છે, ધારો કે અહીંયા કીધું ને યંત્ર ખરીદ્યું. શું ખરીદ્યું? યંત્ર. તો અહીંયા શું લખત? યંત્ર. ને અમને પછી રકમ 9000 નહીં લખવાની, 9050. શું કામ? એના ઉપર ખર્ચો જે છે ઉમેર કરવાનો. મિલકત પાછળનો જે ખર્ચો થાય એ મિલકત માં શું કરવાનો? પ્લસ. આ મિલકત છે. આ શું છે? માલ. બે વખતે પ્લસ કરેલા. શું કામ? એ મિલકત છે. ઘર ભાડો બોલો કેટલો? 7000. કેવું ચૂકવ્યું? ઘર ભાડાને કહેવાય માલિકનો અંગત. બીજી કેમ હોત તો દુકાન ભાડો તો ધંધાનું કહેવાય. જિંદગીનો વીમા પ્રીમિયમ શેનાથી ભર્યો છે? બે અલગ અલગ વ્યવહાર છે. ચલો પહેલો શું લખાશે? ઘર ભાડો. ઘર ભાડાને કહેવાય માલિકનો અંગત. માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે. કેવા ચૂકવ્યા? તે રોકડ. રોકડા ચૂકવો તો રોકડ આવે કે જાય? રોકડ જાય. રોકડ જાય તો જમા. કેટલા? 7000. પછી શેના ચૂકવ્યા? જિંદગીના વીમા પ્રીમિયમ. જિંદગી માલિકની હોય કે ધંધાની? માલિકની. પાણી કહેવાય માલિકનો અંગત. માલિકનો અંગત ખર્ચ એટલે શેનાથી ચૂકવ્યા? ચેક આવે કે ચેક જાય? ચેક જાય તો બેંક ખાતે જમા. તે બેંક ખાતે. રકમ બોલજો. 500. કેટલી થાય? 1200. 1200. પછીની તારીખ. આકાશ ટ્રેડર્સ ને 5000 નો માલ 10% વેપારી વટાવ અને 10 દિવસના નાણા ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચે. આ દાખલામાં રોકડ વટાવ ગણાશે? કોઈ કહેશે કારણ? રોકડ વટાવ ક્યારે ગણાય? રોકડા ચૂકવીએ ત્યારે. અત્યારે રોકડા ચૂકવ્યા છે? અત્યારે તો માલ ખાલી શું કર્યો છે? ખરીદ્યો છે અથવા વેચ્યો. વેપારી વટાવ કયા વ્યવહાર ઉપર ગણાય? બધા. રોકડ વટાવ કયા વ્યવહાર ઉપર ગણાય? માત્ર રોકડ. અહીંયા માલ વેચેલો છે, પૈસા મળી ગયા? પૈસા મળી ગયા હોત તો રોકડ વટાવ ગણાય, પણ અત્યારે મળેલા નથી. કેટલા દિવસમાં પૈસા આવે તો રોકડ વટાવ ગણવા? 10. ખરીદેલો છે કે વેચેલો? વેચેલો છે. કોને વેચો? એને લેનાર કહેવાય કે આપનાર? લેનાર. નું ખાતું? આકાશ ટ્રેડર્સ ખાતે. વેચેલો એટલે માલ જાય. માલ જાય તો વેચાણ ખાતે. કયો વટાવ છે? વેપારી વટાવની નોંધ થાય? સીધો શું કરી દેવાય? લખો પહેલા કેલ્સીમાં કેટલા? 5000 માઇનસ 10%. સમજાય છે? 4500. પછીની તારીખ
આકાશ ટ્રેડર્સે તારીખ 12 ના વ્યવહારના અડધા નાણા ચેકથી ચૂકવ્યા. કેટલા નાણા? અડધા. એટલે કોના અડધા? 45. એટલે 5000 ના અડધા કરવાના. ચલો કેટલા રૂપિયા થાય? લખો કેલ્સીમાં 4500. કેટલા લખવાના? 4500. ચલો 4500 ભાગ્યા કેટલા? 2 ભાગ્યા 2 તો રોકડ વટાવ ગણાશે. કેટલા ટકા રોકડ વટાવ? 10. રોકડ વટાવની નોંધ થાય કે ન થાય? સીધો બાદ કરાય? કેલ્સીમાં કેટલા લખવાના? પછી ગુણ્યા કે માઇનસ? ગુણ્યા 10%. હવે કયું બટન? માઇનસ બરાબર 2000. આ 2025 રોકડા છે કે ચેક થી છે? આપણને એને ચેક થી ચૂકવ્યા, આપણી પાસે ચેક આવે કે જાય? ચેક આવે તો બેંક ખાતું, બેંક ઉધાર થાય તો વટાવ પણ બોલો શું થાય? બેંકની ને વટાવની બેની છેડા છે, છેડા છેડીઓ એને જુદા પડાય? બેંક કે ઉધાર? તો વટાવ કે ઉધાર? બેંક કે હું જમા? તો વટાવ કે જમા? કઈ તારીખ છે બોલો? બેંકનો ખાતો શું કરીશું? ઉધાર. બેંક ખાતે જમા કે ઉધાર? 20-25. એની પછી વટાવ ખાતે ઉધાર કેટલા? 225. તે બોલો આકાશ આકાશ ટ્રેડર્સે 700 નો માલ આપણને આપણે પરત કર્યો કે આકાશ ટ્રેડર્સે? આકાશ ટ્રેડર્સ આપણને માલ ક્યારે પરત કર્યો? આપણે વેચેલો માલ પાછો આવે તો એને કહેવાય વેચાણ. વેચાણ પરત ખાતું શું કરાય? વેચાણ પરત ખાતે કોને પાછો આપ્યો? તો તે કયા ખાતે? આકાશ ટ્રેડર્સ ખાતે. કેટલાનો માલ? 700 રૂપિયા. એક વસ્તુ છે ને હંમેશા યાદ રાખી લેવાની, ખરીદી હંમેશા બોલો શું થાય? તો ખરીદ પરત શું થાય? જમા. વેચાણ હંમેશા શું થાય? તો વેચાણ પરત શું થાય? સમજાયું? ખરીદી એક જ સંજોગોમાં જમા થાય, કોઈને આવડતો હોય તો બોલો. પછીની તારીખ બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે 2000 રોકડા ઉપાય. દુકાન માટે કેટલા રૂપિયાની જરૂર હતી? 2000. દુકાનમાં પૈસા હતા? પૈસા લેવા ક્યાં ગયા? બેંકમાં જઈને બેંકને કીધું, બેંક બેંક પૈસા આ. તો બેંકે કેટલા આપ્યા? 2000. એ પૈસા લઈને આપણે દુકાનમાં આવ્યા, કોઈ ચૂકવ્યા? ના. તો દુકાન ખર્ચ ખાતે લખાય?
રોકડા બેંકમાંથી આપણે લઈ આવ્યા, રોકડ આવે કે જાય? રોકડ આવે તો રોકડ ખાતે. રોકડ આવે તો ઉધાર. કોણે આપ્યા? બેંક ખાતે. બેંક લેનાર કે આપનાર? આપનાર. આપનારનું ખાતું જમા. સમજાણો? હા. તારીખ? 2000. રકમ કેટલી? 2000. પછીની તારીખ? ઓમકાર ટ્રેડર્સ માંથી અમર ટ્રેડર્સ માંથી 10% વેપારી વટાવ અને 5% અંડરલાઈન કરો. અડધા નાણા રોકડા ચૂકવ્યા. મારો પહેલો પ્રશ્ન, પૂરેપૂરા વ્યવહાર ઉપર રોકડ વટાવ ગણાશે? બે ટુકડા પડવા પડશે. શું કામ? અડધા નાણા ઉપર જ છે ને. ગણતરી કરીએ. તારીખ બોલો કેટલી? 21. પહેલા તમે કેલ્સીમાં કેટલા મૂકશો? 50. કેટલા ટકા વેપારી વટાવ? 50. વેપારી વટાવની નોંધ થાય? 50. સીધો શું કરી દેવાય? 50. માઇનસ નું બટન કે ગુણાકાર? માઇનસ 10%. કેટલા? વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમને શું કહેવાય? ખરીદી અથવા વેચાણ. ખરીદેલો હોય તો ખરીદી, વેચેલો હોય તો વેચાણ. આમાં શું છે? પાણી સામે શું લખાય? ખરીદી. આમનો માં બોલો શું થાય? તો હવે બાકીના બધા ખાના જમા. હવે આ પૂરેપૂરા ઉપર રોકડ વટાવ ગણાશે? કેમ? રોકડ વ્યવહાર ઉપર શું ગણાય? રોકડ વટાવ. કેટલા ટકા? કેટલા ટકા? કેલ્સીમાં કેટલા છે? 70 × 5%. 135. હવે કયું બટન? 25. આ રોકડ આપ્યા છે કે ચેક થી? રોકડા છે ને. પાણી સામે શું લખાય? આ રોકડ વ્યવહાર પૂરો. હવે કેવો વ્યવહાર? ઉધાર વ્યવહાર. કોના ખાતે લખાય? વ્યક્તિનું નામ બોલો. અમર ટ્રેડર. ખરીદ ખાતું શું થયું છે? તો બાકીના બધા ખાતા શું થાય? સમજાણો વ્યવહાર. અગાઉ આવી ગયેલો છે. આ ગણતરી તમારે ક્યાં લખવાની? ચોપડીમાં. પહેલો બોલો, ખરીદ ખાતે ઉધાર કેટલા? કેટલા ખાતા જમા થશે? આવા વ્યવહાર મોટા ભાગે પરીક્ષામાં પૂછાય જ છે. ખરીદ ખાતે ઉધાર. બોલો પહેલા છે. રોકડ ખાતે કેટલા? 27. સમજાણો વ્યવહાર. પછીની તારીખ 500 નો માલ મહિલા વિકાસને ધર્માદામાં આપ્યો. કયો ખર્ચ કહેવાય? ધર્માદા ખર્ચનું ખાતું શું થાય? માલ આપ્યો એને કહેવાય માલની અન્ય રીતે. ખરીદીમાં ખરીદ ખાતું રકમ 500. પછીની તારીખ 25 તારીખમાં નમૂના તરીકે મફત કેટલો વેચ્યો? માલ નમૂના તરીકે મફત વેચે. આપણે માલ નમૂના તરીકે મફત વેચે. શું કરવા? ધંધાની જાહેરાત કરવા. જાહેરાતને બોલો શું કહેવાય? ધંધાનો ખર્ચ.
ખર્ચનું ખાતું ઉધાર માલ મફત વેચો તો એને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાં ખરીદ ખાતો રકમ બોલજો આ મફત વેચો ને એમ હોત ને મફત મળ્યો તો બીનાર મફત મળ્યો એમ કહે તો નંબર 26 માં ના છેલ્લા બે શબ્દ વાંચો ઓર્ડર આપ્યો કે ઓર્ડર મળ્યો બંને ને કયા કહેવાય બિનાર્થિક વ્યવહારો લખાય પછીની તારીખ ધંધાના માલિક નો 2000 નો માલ અને ટ્યુશન થી ભરવા 8000 રોકડા ધંધા માંથી લઈ ગયા અને કહેવાય માલિકનો અંગત ખર્ચ એટલે ઉપર હંમેશા શું થાય 2000 નો માલ અને 800 રોકડા તો ટોટલ કેટલા માલ લઈ જાય તો એને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાં ખરીદ ખાતો એમાં કેટલા આવશે 2000 અને રોકડા લઈ જાય એ કયા ખાતે ખર્ચ ગણાય કે આવક લોન નું વ્યાજ ખર્ચ કેવાય ખર્ચ નું ખાતો ઉધાર હવે એની રકમ કઈ રીતે લખાશે 31 તારીખ લોન નું વ્યાજ એનું સૂત્ર છે લોન ની રકમ ગુણ્યા વ્યાજ નો દર છેદમાં 100 ગુણ્યા માસ ભાગ્યા 12 પ્રજ્ઞા ની લોન જો પહેલી તારીખ માં છે કેટલી છે 20000 કેટલા ટકાની છે ધંધા માટે શું ગણાય ખર્ચ ખર્ચ નું ખાતું બોલો શું કરાય ઉધાર લોન ના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે